નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, પ્રજ્ઞાપુત્રો પોતાનું પ્રયોજન સમજે. પ્રજ્ઞાપુત્રોને આ આપત્તિકાળમાં લાલસા, લિપ્સા, તૃષ્ણા, વાસના અને અહંકારની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની છૂટ નથી. એમને બીજું પ્રયોજન આપીને મોકલવા આવ્યા છે. સફળતા, અસફળતા કે લાભ હાનિનો વિચાર કર્યા વગર એ કામ તત્પરતાપૂર્વક પૂરું કરવાનું છે. કેમ કે મહાભારત વિજયની જેમ પાંડવોનો વિજય નક્કી છે. આમાં પાછા પડવાથી અપયશ જ મળશે, કલંકિત થવાશે, પોતાનો આલોક અને પરલોક બગડશે. સારું તો એ છે કે એવો અવસર ના આવે. જેમની ઉપર આદર્શવાદિતા અને ઉત્કૃષ્ટતાને જીવંત રાખવાની જવાબદારી છે તેઓ પરીક્ષાની ઘડી આવતા ખોટા સિક્કાની જેમ કાળા પડી જાય અને કચરાના ઢગલામાં સંતાઈ જાય તો યોગ્ય નથી. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1986, પૃષ્ઠ 14. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો મા જગદંબાની પરમ કૃપાથી આજના પવિત્ર દિને આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા પરિવારના, આપણા સમાજના, રાષ્ટ્રના અને પૂરા વિશ્વના ઉજ્જવલ ભવિષ્ય માટેનો આ શ્રેષ્ઠ ઓડિયો છે. આ ઓડિયોને આપ માત્ર પોતાને પૂરતો નહીં રાખતા, જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.